નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ. એક મહત્વના સમાચાર ડીસાથી. ડીસા લુકઆઉટ ઓવરબ્રિજ તૈયાર થયો. ડીસા ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ 105 પિલર ધરાવતો 4 કિલોમીટર લાંબા બ્રિજની મુલાકાત લીધી. ટૂંક સમયમાં લોકાર્પણ કરવાની કરાઈ જાહેરાત. બનાસકાંઠાની આર્થિક પાટનગરી એવા ડીસામાં ટ્રાફિક અને અકસ્માતનું પ્રમાણ વધી જતાં તાત્કાલિક ધોરણે અકસ્માત નિવારણ સમિતિ અને ફ્લાયઓવર સંઘર્ષ સમિતિ દ્વારા રજૂઆતના પગલે ડીસાના જાગૃત ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નોના પગલે ડીસામાં 250 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવાની મંજૂરી મળી હતી અને 2 વર્ષની સમયમર્યાદામાં બ્રિજનું કામ પૂર્ણ પણ થયું હતું અને આગામી સમયમાં ઓવરબ્રિજનું લોકાર્પણ યોજાનાર છે. ત્યારે આજે ગુરુવારે આ એલિવેટેડ બ્રિજની ડીસાના ધારાસભ્યએ મુલાકાત લીધી હતી અને કામગીરી જોઈ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડીસામાં હાઈવે ઉપર સતત ટ્રાફિક વધી જતાં અકસ્માત પણ સર્જાતા હતા, જેના પગલે ડીસાવાસીઓની માંગણીના આધારે ઓવરબ્રિજની માંગ કરી હતી અને સરકારમાં રજૂઆત કરતા તેને માન્યતા મળી હતી અને છેલ્લા 2 વર્ષથી આ બ્રિજનું કામ ચાલતું હતું તે હવે પૂર્ણ થવા આવ્યું છે. સમગ્ર દેશના એકમાત્ર લુકઆઉટવાળો 4 કિલોમીટર લાંબો આ એકમાત્ર એલિવેટેડ બ્રિજ ડીસાને મળ્યો છે, જે માટે ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઓવરબ્રિજના કારણે ટ્રાફિક સમસ્યાનો ઘટાડો થશે અને લોકોનો સમય પણ બચી જશે. આજે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી, જેમાં શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી સહિત ભાજપના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એલિવેટેડ બ્રિજ ટ્રાયલ ધોરણે ચાલુ થયો છે, શું કહેશો? કેટલી ફાયદો બનાસકાંઠા અને ગુજરાતના લોકોને થશે? મિત્રો, પહેલાં તો આપ સૌને જાણ માટે હું વાત કરું છું કે આપણા ધ્યાનમાં રહે એ માટે વાત કરું છું. ગુજરાત સરકાર અને ખાસ કરીને ભારત સરકારનો ખૂબ ખૂબ દિલથી ડીસાના જનપ્રતિનિધિ તરીકે આભાર માનું છું. આ ગુજરાતનો હિન્દુસ્તાનનો પ્રથમ નંબરનો સિંગલ પિલ્લર 105 પિલ્લર ઉપર વિધાઉટ લુક ધરાવતો આ ફ્લાયઓવર બ્રિજ છે. અગાઉ 2.75 કિલોમીટર ધરાવતો સુરતનો ફ્લાયઓવર બ્રિજ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતમાં એનું લોકાર્પણ કર્યું હતું. મિત્રો, અંદાજે 4 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ ફ્લાયઓવર બ્રિજ અંદાજે 250 કરોડની માતબર રકમ ભારત સરકારે જે આ ફ્લાયઓવર માટે ડીસાને આપી છે એ બદલ હું ડીસાના જનપ્રતિનિધિ તરીકે ભારત સરકારનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, નીતિનભાઈ ગડકરી સાહેબ, ગુજરાતના સીએમ, ડેપ્યુટી સીએમ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ ડીસાને અંદાજે 4 કિલોમીટર લંબાઈ ધરાવતો હિન્દુસ્તાનનો પ્રથમ નંબરનો વિધાઉટ લુક એટલે જ્યાંથી ચડવું અને જ્યાં ઉતરવું એને કહેવાય વિધાઉટ લુક. વચ્ચે કોઈ સ્પેસ નહીં, આવો વિધાઉટ લુક જ્યાંથી ચડ્યા અને ઉતર્યા આવી લંબાઈ ધરાવતો સિંગલ પિલર ઉપર ભારત દેશનો પ્રથમ ફ્લાયઓવર બ્રિજ ભારત સરકારે જે ડીસાને આપ્યો છે તે બદલ હું ડીસાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને મિત્રો એના માટે આભાર માનું છું કે અહીંયા બીએસએફની દાંતીવાડા ખાતે છાવણી આવેલી છે. આ છાવણીમાંથી જવાનોને અવારનવાર અવરજવર કરવી પડે છે, દેશની સુરક્ષા માટે કાશ્મીર સુધી જવું પડે છે. ત્યારે મિત્રો ડિફેન્સની દ્રષ્ટિએ પણ ટ્રાફિકના કારણે સમય ન બગડે જવાનોનો, એ માટે આ ફ્લાયઓવર બ્રિજ ઘણો ઉપયોગી થશે. અને જે કહેવાય બાયપાસ કરવાની જે વાત હતી એમાં ખેડૂતોની જે જમીન કપાવવાની વાત હતી, આ ફ્લાયઓવર થવાથી ટ્રાફિકનો પ્રશ્નો સોલ્વ થવાથી ખેડૂતોની જમીન પણ ગ્રીનબેલ્ટમાં જતી અટકી છે. ડીસાના નગરના લોકો અંદાજે 10,000 લોકો આ હાઈવેની અવરજવર કરતા હતા, એ અવરજવર કરવાના કારણે અનેક નગરજનોના અકસ્માતોનો નગરજનો ભોગ બનતા હતા, વિદ્યાર્થીઓ ભોગ બનતા હતા, એ ભોગ બનતા અટકશે. એ માટે પણ હું ભારત સરકારનો આભાર માનું છું આજના દિવસે. અને ખાસ કરીને જે ડીસાનો જે કહેવાય પ્રાણ પ્રશ્ન, મિત્રો એ પ્રાણ પ્રશ્ન સમાન
આ ફ્લાયઓવર બ્રિજ જે ભારત સરકારે આપ્યો છે એ બદલ ભારત સરકારનો હું ડીસાના ધારાસભ્ય તરીકે ઋણી છું. ડીસાની વિધાનસભાની ચૂંટણીમાં ડિસેમ્બર 2017માં મેં વચન આપ્યું હતું કે જેમ મળે એમ તેમ ડીસાનો આવતો મારી વિધાનસભાની ચૂંટણી આવશે એ પહેલાં ફ્લાયઓવર બ્રિજ હું આપવાનો પ્રયાસ કરીશ. અને મિત્રો, હજી વિધાનસભાની ચૂંટણીને 1.5 વર્ષ બાકી છે, એની પહેલાં ભારત સરકારે જે ફ્લાયઓવર આપ્યો છે, આપ સૌ જાણો છો આજે વાહનોની અવર જવર એ ટ્રાયલ બેઝ પૂરતી થઈ રહી છે. આનું ભવ્યથી ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આનું ખાતમુહૂર્ત આદરણીય મનસુખભાઈ માંડવિયાજીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે મનસુખભાઈ માંડવિયા મને કીધું હતું કે શશીકાંતભાઈ, હું આના બ્રિજના કા અને રોજ ખાતમુહૂર્ત કરું છું, પરંતુ ડીસા ખાતે જે ખાતમુહૂર્ત થયું એવું ન ભૂતો ન ભવિષ્ય. સાંજે 6 વાગે એરપોર્ટ ઉપર ગયા ત્યારે આ શબ્દો એમને વાપર્યા હતા અને મને અભિનંદન આપ્યા હતા. ખૂબ સારું આ ખાતમુહૂર્ત કર્યું. અને મિત્રો, ખાસ કરીને કંડલા પોર્ટ અને મુંદ્રા પોર્ટ જે હિન્દુસ્તાનના બંને મોટા પોર્ટ કહેવાય છે, બંને પોર્ટ ઉપરથી